માનવું પડે પછી દુનિયામાં થાય છે. આપણે બધું કરીએ ને પછી છેલ્લે કે હવે શું થશે, તારું થશે, બીજું કાંઈ નહીં થાય. ભાગ મિલ્ખા ભાગ મૂવી હું પૂછતો નથી કેમ કે તમે બધાએ જોયું જ હશે, કેમ કે ખૂબ સરસ મજાનું આ મૂવી છે. પણ એ મૂવીને આ એંગલથી તમે નહીં જોયું હોય, મિલ્ખા સિંહ ચેમ્પિયન બનતા પહેલા શું કરે છે, કેવી રીતે શું ડાયલોગ બાજી કરે છે, ડાયલોગ કયા ટેન્સમાં બોલે છે, એને આપણે જરા ચેક કરીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, મિલ્ખા સિંહ ચેમ્પિયન બનતા પહેલા એ જે જેકેટ પહેરે છે એમના ફ્રેન્ડનું હોય છે, ઇન્ડિયાનું, જે ચેમ્પિયન બન્યા પછી પ્રાપ્ત થતું હોય છે. એ જે મિલ્ખા સિંહ વાત કરે છે પોતાની સાથે અરીસામાં ઉભા રહીને, સામે જયારે વાત કરે છે અરીસાની સામે, એ કહે છે કે ઓય મિલ્ખા બન ગયા ઇન્ડિયા. હલો, હજી બન્યો નથી, અહીંયા બનાવે છે. મિલ્ખા બન ગયા ઇન્ડિયા, મિલ્ખા બન ગયા ચેમ્પિયન, અહીંયા બનાવે છે. સાંભળજો, ઓય ચેમ્પિયન મિલ્ખા સિંહ હાજર હો, તમારે જોવું પડે, વિચારવું પડે, અહીંથી પછી દુનિયામાં બને છે. સાહેબ એક વાત સમજીએ યાર, કેટના આસાન હોતા તો હર કોઈ કર લેતા, ઇતના આસાન હોતા તો હર કોઈ કર લેતા યાર, ઇતના આસાન નહીં હૈ યે સપનો કા હકીકત હો જાના. સપને દેખના બહુત આસાન હૈ, ઇતના આસાન નહીં હૈ યે સપનો કા હકીકત હો જાના. ઉસકે લિયે હૈ તુજે બહુત કદમ ઉઠાના, ઓર ઉઠાએ ગયે એક એક કદમ પે તુજે બહુત કુછ હૈ ચુકાના. ક્યુંકિ ઇતના આસાન હોતા તો હર કોઈ કર લેતા યાર, ઇતના આસાન નહીં હૈ યે સપનો કા હકીકત હો જાના. માય ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે પણ એક વાત આપણે સમજવી પડે કે વિનર્સ ડોન્ટ મેક એક્સક્યુઝિસ. અહીંયા બેઠેલા જે વિદ્યાર્થીઓ છે, પાછળ બેઠા બાલ્કની જેટલા પણ વિદ્યાર્થીઓ છે, આ ઓલ ઓવર હોલની અંદર બેઠેલા એ તમામ વિદ્યાર્થીઓ એક લાઈનનો નિમન સમજવાનો પ્રયત્ન કરે કે વિજેતા ક્યારે બહાના બનાવતા નથી. અને હું જ્યારે સ્ટુડન્ટ્સને મળું છું ત્યારે એમની પાસે લોટ્સ ઓફ પ્રોબ્લેમ હોય છે. તમે જેને પ્રોબ્લેમ કહો છો ને એનું લિસ્ટ બનાવો ને તો 90% એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે જ નહીં, એ 24 કેરેટના પ્યોર બહાના છે, વિધાઉટ ભેળસેળના. જો તમને એમ લાગતું હોય કે સર લાંબા સવાલના જવાબ યાદ રહેતા નથી, લાંબા પ્રશ્નોના જવાબ યાદ રહેતા નથી, તમારા કેવા કેવા પ્રોબ્લેમ છે, હું જસ્ટ તમને સેમ્પલ આપું કે સર લાંબા પ્રશ્નોનો જવાબ યાદ રહેતા નથી, સર ટૂંકા પ્રશ્નોનો જવાબ યાદ રહેતા નથી, એમાં એવું છે ને સર કે અમે બહુ ગરીબ પરિવારમાંથી આવીએ, એમાં એવું છે ને સર કે મારે યાદશક્તિ બહુ નબળી છે, સાહેબ એમાં એવું છે ને મારું ગણિત બહુ કાચું છે, સાહેબ એમાં એવું છે ને કે મેં પહેલેથી મારું ઇંગ્લિશમાં મને કોન્સન્ટ્રેશન થતું જ નથી, સાહેબ એમાં એવું છે ને કે હું પરીક્ષાના સમયે બહુ ચિંતા કરતો હોઉં છું, સાહેબ એમાં એવું છે ને પરીક્ષાના સમયે બીમાર પડી ગયો, સાહેબ એમાં એવું છે ને કે મારું એક્ઝામનું સેન્ટર બહુ દૂર હતું, સાહેબ એમાં એવું છે ને આ વર્ષેના પેપર બહુ ટફ હતા, સાહેબ એમાં એવું છે ને કે એક્ઝામના સમયે હું બહુ બ્લેન્ક થઈ ગયો, પેપર ટફ હતું ને એટલે, સાહેબ એમાં એવું છે ને કે મારા મમ્મી પપ્પા ભણેલા નથી, સાહેબ એમાં એવું છે ને મારા ભાઈ બહેનનો સપોર્ટ નથી, સાહેબ એમાં એવું છે ને મારા ઘરથી લાઇબ્રેરી બહુ દૂર છે, સાહેબ હું સવારે વહેલો ઉઠી નથી શકતો, સર હું રાતે મોડા સુધી વાંચી નથી શકતો, સર હું વાંચવા બેસું છું તો મન નથી લાગતું, સર વાંચતી વખતે બીજો બીજો વિચારો આવે છે, સર ફેસબુકમાં ઇન્સ્ટામાં રીલમાં મારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે, સર મારે એ આકૃતિ મારી પહેલેથી ફિગર એ ડ્રોઈંગ નબળું છે ને તો આકૃતિવાળા ફિગરવાળા ક્વેશ્ચન આન્સર મને બરાબર આવડતા નથી, સાહેબ એમાં એવું છે ને મારા અક્ષર બરાબર થતા નથી, સાહેબ આ વખતે પેપર બહુ લાંબા હતા ને તો પેપર પૂરા ન થયા, બંથા લલ્લા બંથા. આ તારા પ્રોબ્લેમ છે, ધીસ ઇઝ યોર પ્રોબ્લેમ. માય ડિયર ફ્રેન્ડ્સ, મેં કહેના ચાહતા હું કે તમે જેને પ્રોબ્લેમ કહો છો ને, હું એવું નથી કહેતો કે અહીંયા બધા જ ને ગણિત નથી આવડતું તો એ તમારું બહાનું હશે, આઈ એમ નોટ ટેલિંગ યુ. હું એ કહું છું કે 90% બહાનું છે, 10% ને હશે બેટા પ્રોબ્લેમ, બટ તમે જેને પ્રોબ્લેમ કહો છો ને એમાં 90% પ્રોબ્લેમ, ધીસ ઇઝ નોટ યોર પ્રોબ્લેમ, ધીસ ઇઝ યોર પ્યોર 24 કેરેટ એક્સક્યુઝ, બહાના છે. અને આ બહાના બનાવનાર વિદ્યાર્થી ક્યારેય જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.